નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? મોઢા ઉપર સ્માઇલ રાખવાની, બરાબર, લેક્ચર જોતા ટાઈમે. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે શું વાત કરી હતી? આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શનિવારે જે વાત કરી હતી, એટલે કે રવિવાર વચમાં આવી ગયો હશે તો કદાચ યાદ અપાવવું પડશે, પણ મને સ્યોરિટી છે કે તમે બધા યાદ રાખો છો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બંધ પ્રાચલો અને એના આગલા શનિવારના લેક્ચરની અંદર આપણે સંસ્પંદન બંધારણો વિશે વાત કરી હતી, રાઈટ? હવે આજે આપણે એક નવા ટોપિક ઉપર જવાનું છે. અત્યાર સુધી આપણે શું કરતા હતા? અત્યાર સુધી બેટા આપણે, તમને મેં જ્યારે બંધ પ્રાચલો ભણાવ્યા ત્યારે કીધું હતું કે રાસાયણિક બંધન વિશેની વાત કરતા હતા, અને ત્યાર પછી જ્યારે આપણે બંધ પ્રાચલો ભણવાની શરૂઆત કરી ત્યારે આપણે ભણવાની હતી મોલેક્યુલર, ભણવાનું હતું મોલેક્યુલર સ્ટ્રક્ચર, આણ્વિક રચના. તો એ આણ્વિક રચના એટલે કે અણુની રચના કોના ઉપર આધાર રાખે છે, કેવી રીતે થાય છે, આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે જુદા જુદા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા, અને એમાંનો એક સિદ્ધાંત આપણે જે ભણવાનો છે એ છે VSEPR સિદ્ધાંત. કયો છે? VSEPR સિદ્ધાંત. વેરી 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 ઇન્ફિનેટિવ સુધી. કહેવાનો મતલબ એવો છે કે ખૂબ જ અગત્યનો આ ટોપિક છે, બરાબર. શોર્ટ ક્વેશ્ચન હોય, તમારી એક્ઝામ હોય એની અંદર પણ પૂછાશે, બરાબર. એમસીક્યુ આમાંથી જ નીકળે છે. લાસ્ટ જી અને નીટના તમે ઘણા બધા એમસીક્યુ જોશો ને, જી નીટની અંદર તો મોસ્ટ ઓફ આખા ચેપ્ટરમાંથી આ ટોપિકમાંથી સૌથી વધારે એમસીક્યુ નીકળેલા છે, સૌથી વધારે, અબાઉટ 70-80% ઉપર એમસીક્યુ આ ટોપિકમાંથી નીકળેલા છે. ચાલો તો શરૂઆત કરીએ. શા માટે આપણે ભણવાનો? પહેલાં યાદ રાખો, આપણને કેવી રીતનું બંધન હોય એ ખબર પડી ગઈ, પણ હવે અણુની રચના, જે અષ્ટકનો નિયમ આપણે ભણ્યા હતા એના ઉપરથી આપણે આણ્વી અણુની રચના કેવી હશે એ સમજાવી શક્યા નહોતા. તો એ અણુની રચના સમજવા માટેનો પહેલો આપણો સિદ્ધાંત છે VSEPR સિદ્ધાંત. ચાલો, VSEPR સિદ્ધાંત જે છે એની શોધ કોણે કરેલી છે? તો એના શોધક છે, એના શોધક છે બે. કોણ કોણ? તો કે ભાઈ સિઝવિક અને પોવેલ. કોણ છે? સિઝવિક અને પોવેલ. ખાસ યાદ રાખજો. જો આજનું લેક્ચર જે છે એની અંદર કોઈ ઇમ્પોર્ટન્સ નોટ હશે તો જ તમારે લખવાની છે, બરાબર. બાકી બેઠું પેમ્પલેટની અંદર બધું આપેલું છે, ઓકે. અને ચોપડીમાંથી પણ તમે એનસીઆરટીમાંથી પણ વાંચજો, ઓકે. ચાલો હવે વાત કરીએ. શોધક છે સિઝવિક અને પોવેલ. એટલે સિઝવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપેલો છે. બેટા, સિઝવિક અને પોવેલે સિદ્ધાંત તો આપ્યો, પણ એ સિદ્ધાંતની અંદર અમુક એક સુધારાઓ કરવામાં આવ્યા. જે ખોટા હતા એને સુધારીને ફરીથી એની જગ્યાએ સાચો જે મુદ્દો હોય એ સાચો મુદ્દો એમાં ઉમેરવામાં આવ્યો, અને એ કામ પાછા બીજા બે વૈજ્ઞાનિકોએ કરેલું છે. એટલે સુધારક પૂછાય તો સુધારકની અંદર બીજા બે નામો છે. સુધારક કોણ? તો નાયહોલ્મ અને ગિલેસ્પી. ચાલો, એટલે ખાસ યાદ રાખજો, આ છે ને બંને વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કોણે શોધ કરેલી છે? તો સિઝવિક અને પોવેલ. કોણે સુધારા કર્યા છે? તો નાયહોલ્મ્સ અને ગિલેસ્પીએ. ક્લિયર એટલું? ચાલો, હવે આ સિદ્ધાંત શા માટે ભણવાનો, એનો ઉપયોગ શું આ સિદ્ધાંતનો? તો બેટા, આ સિદ્ધાંત જે છે એ અણુની રચના માટે આપણે ભણવાનો છે. અણુની રચના સમજાવે છે, બરાબર ને? અષ્ટકનો નિયમ ભણ્યા હતા એમાં અણુની રચના સમજાવી શકતા નહોતા. લુઇસ બિંદુની અંદર આપણે અણુની રચના, અણુ કેવી રીતનો રેખીય હોય, જો આપણે ઓલું ઉદાહરણ લીધું હતું યાદ હોય તો તમને, ઓ એચ એચ આવી રીતના હોય કે ઓ એચ એચ આવી રીતના હોય કે પછી ઓ એચ અને એચ આવી રીતના હોય, તો આ કઈ રીતનું હોય અષ્ટકનો નિયમ નહોતો સમજાવી શકતો. જે કોણ સમજાવશે? VSEPR સિદ્ધાંત. ચાલો હવે એનું નામ લખીએ. VSEPR સિદ્ધાંતનું નામ, પૂરું નામ શું થાય? તો VS એટલે વેલેન્સ સેલ. શું થાય? વેલેન્સ સેલ, જેને ગુજરાતીમાં કહેવાય સંયોજકતા કોષ. સંયોજકતા કોષ, વેલેન્સ સેલ, બરાબર. પછી ઈ અને પી, ઈ ભેગું લેવાનું. ઈ એટલે ઇલેક્ટ્રોન અને પી એટલે પેર. તો ઇલેક્ટ્રોન પેરને આપણે શું કહીએ? ઇલેક્ટ્રોન યુગ્મ. ઇલેક્ટ્રોન યુગ્મ. ચાલો હવે આર બાકી રહ્યું. આર એટલે રિપલ્ઝન. રિપલ્ઝન ને ગુજરાતીમાં કહેવાય છે અપાકર્ષણ. આપણે અહીંયા જ લખી દઈએ સામે, અપાકર્ષણ. તો આનું આખું નામ એવું છે કે સંયોજકતા કોષમાં રહેલ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત. ફરીથી બોલું છું, સંયોજકતા કોષમાં, પણ કોની સંયોજકતા કોષ એ પણ અગત્યની વાત છે. મધ્યસ્થ પરમાણુની,
मध्यस्थ परमाणु की संयोजकता कोष में रहेला फरीदी मध्यस्थ परमाणु की संयोजकता कोष में रहेला इलेक्ट्रॉन युग्म वच्चे अपाकर्षण नो सिद्धांत जेने कहेवाय छे VSEPR सिद्धांत। क्लियर एटलू? चलो हवे एना मुख्य मुद्दाओ आपणे याद राखवाना छे। हवे अहींयाथी आपणो मुख्य अभिधारणा અહીંયાથી આપણો સિદ્ધાંત શરૂ થાય છે, બરાબર? ચાલો, આવડશે હવે એટલું? આ બધી વસ્તુઓ ખબર પડી ગઈ? ના ખબર પડી હોય તો થોડું બેકવર્ડ કરીને જોઈ લો। ચાલો, મુખ્ય અભિધારણાની અંદર સૌથી પહેલી અભિધારણા, જો હું જેવી રીતના યાદ રખાવું એવી રીતના રાખજો, પહેલા ત્રણ, પછી પહેલા ચાર અને પછી ત્રણ, એવી રીતના યાદ રાખવાની। સાત અભિધારણાઓ આપણે ભણવાની છે, કેટલી? સાત। એમાં પહેલા ચાર યાદ રાખવાની, પછી ત્રણ। પહેલી ચાર માં પહેલી અભિધારણા શું છે એની આપણે વાત કરીએ તો મધ્યસ્થ પરમાણુની આસપાસ આપણે એવું લખીએ, અણુનો આકાર, પહેલી વાત એ છે અણુનો આકાર કેવી રીતના નક્કી થાય? તો અણુનો આકાર, પહેલો ક્વેશ્ચન શું? અણુનો આકાર કેવી રીતના નક્કી થાય? તો એનો જવાબ લખું છું, અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક એટલે બોન્ડિંગ પેર કહેવાય અને અબંધકારક એટલે લોન પેર કહેવાય, અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર રહેલો છે। ચાલો, શું છે અણુનો આકાર કેવી રીતના નક્કી થશે? તો અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની, કયો પરમાણુ ખાસ અગત્યની વાત, મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર રહેલો છે। અણુનો આકાર કોના ઉપર ડિપેન્ડ કરશે? તો જે મધ્યસ્થ પરમાણુ હશે એની આસપાસ કેટલી બોન્ડિંગ પેર છે અને કેટલી લોન પેર છે એના ઉપર નક્કી થાય। પૂરું તો આવડશે, યાદ રહેશે? જો ઉદાહરણને યાદ રાખવાનું, ઉદાહરણ તમારે લખવાનું ખાલી એક જ પૂછાય, તો ધારો કે કોઈ એક અણુ છે જેની પાસે આપણે એવું લખીએ જેની પાસે ત્રણ બોન્ડિંગ પેર છે, બરાબર, ત્રણ બોન્ડિંગ પેર અને એક લોન પેર છે। ચાલો, આવું કોઈ એક અણુ છે, ત્રણ બોન્ડિંગ પેર છે અને એક લોન પેર છે, તો આવું એક અણુ મને બતાવો તો કયો હોય? તો ભાઈ NH3 નો અણુ હોય, હોય ને? NH3 ની અંદર કેવી રીતના હોય? નાઇટ્રોજન અહીંયા એક, હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરીને હોય અને ઉપર એક લોન પેર હોય। તો જો ત્રણ બોન્ડિંગ પેર થઈ ગઈ હાઇડ્રોજન સાથે, બોન્ડિંગ પેર ખબર ને જે બંધ બનાવવામાં ભાગ લેતી હોય, એ આ બંધ બનેલો હોય એને બોન્ડિંગ પેર કહેવાય ને, ઉપર એમનેમ હોય લોન પેર કહેવાય। તો અહીંયા ત્રણ બોન્ડિંગ પેર છે અને એક લોન પેર છે। ચાલો, એટલે ટોટલ પેર કેટલી છે એ મને યાદ રખાવજો, ખાલી ટોટલ પેર કેટલી છે? ચાર, ત્રણ બોન્ડિંગ ને એક લોન। સમજો કોઈ એક અણુ એવો છે કે જેમાં બે બોન્ડિંગ પેર છે અને બે લોન પેર છે, બે લોન પેર, તો એવો કયો અણુ હોય? તો ભાઈ એવો અણુ છે આપણી પાસે, કયો અણુ હોય એવો? તો કે ભાઈ H2O નો અણુ, બરાબર ને, જેની અંદર આ ઓક્સિજન પાસે બે લોન પેર હોય। હજી એક વાત કરીએ આપણે કે જેની પાસે ચાર બોન્ડિંગ પેર હોય અને એક પણ ઝીરો લોન પેર હોય, એક લોન પેર ના હોય, એવો અણુ આપણી પાસે છે જેમ કે CH4 જેમાં ચારે ચાર બોન્ડિંગ પેર હોય, કાર્બન ઉપર એક પણ લોન પેર ના આવેલી હોય। તો હવે જો બધાની અંદર ટોટલ પેર તમે ગણો તો કેટલી થાય? ચાર થાય છે, કેટલી થાય છે? ચાર। આની અંદર 3+1=4, 2+2=4, 4+0=4, એનો મતલબ એવો છે કે આ બધાના આકાર સરખા થવા જોઈએ, પણ વાસ્તવિકતા બેટા એવી નથી, આ બધાના આકાર જુદા જુદા છે। તો આકાર કોના ઉપર ડિપેન્ડ કરે એ હું તમને સમજાવવા માંગુ છું, બરાબર ને? આકાર કોના ઉપર ડિપેન્ડ કરશે? તો મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે, નહીં કે ટોટલ પેર કેટલી છે। ટોટલ પેર ભલે ને ચારે ચાર રહી બધાની અંદર, પણ એનો આકાર કોના ઉપર ડિપેન્ડ કરશે? મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। જો આનો આકાર તમે ગણો ને NH3 નો, તો ત્રિકોણીય પિરામિડલ છે, ત્રિકોણીય પિરામિડલ, પછી H2O નો આકાર જે છે એ વળેલો છે, આનો આકાર છે સમચતુષ્ફલકીય છે। સર આ ક્યાંથી લખો છો બેટા? એ હમણાં ખબર પડી જશે, સમચતુષ્ફલકીય, સોરી, બરાબર? તો આ રીતનું છે, એટલા માટે ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે। આ કહેવાનો મતલબ શું છે મારો સમજા? બોન્ડિંગ પેર લોન પેર ચેન્જ થાય એમ આકાર ચેન્જ થાય, ભલે ટોટલ પેર સરખી રહી, ક્લિયર? ચાલો, નંબર બે, આ પહેલી અભિધારણા પૂરી, હવે નંબર બે, બીજી અભિધારણા એકદમ ઇઝી, ઇલેક્ટ્રોન કયો વિજભાર ધરાવતો હોય?
ઋણ વીજભાર. તો ઋણ વીજભાર ધરાવતો હોય તો જો આની અંદર બોન્ડિંગ પેરમાં ઇલેક્ટ્રોન યુગમાં હોવાના, હું તમને એમ કહું છું, NH3 નો અણુ હોય તો NH3 ના અણુની અંદર આ નાઇટ્રોજન જે છે એની પાસે ઇલેક્ટ્રોન પેર, પછી અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે આ બંધ બન્યો હોય, અહીંયા એક બીજા હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બંધ બન્યો હોય. તો બેટા હું એમ જ કહું છું તમને, આ ઇલેક્ટ્રોન જે છે એ કેવા હોય? ઋણ વિસ્ભારિત હોય. તો આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન આ બધા વચ્ચે શું લાગે? સમાન વિસ્ભાર હોય તો શું લાગે? અપાકર્ષણ લાગે. એટલે કહેવાનો મતલબ એ જ છે, ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ લાગે છે. કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, ઋણ ભાર ધરાવે છે. ચાલો બીજી અભિધારણા પૂરી. આવડશે કે નહીં? ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું લાગે? અપાકર્ષણ. કેમ? કારણ કે ભાઈ ઇલેક્ટ્રોન જે બંધથી જોડાયેલા હોય અથવા તો લોન પેરમાં હોય એ બધા ઋણ ભારિત તો હોવાના ને. ચાલો નંબર 3, ત્રીજી અગત્યની વાત, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? તો બેટા નંબર 3 મુદ્દો જે છે એ તમારે ખાસ સમજવાનો છે. જોજો, આપણે જે વાત કરવાની છે એ છે અણુની રચના દરમિયાન સંયોજકતા કોષ લોન પેર અને બોન્ડિંગ પેર. ચાલો, સંયોજકતા કોષ એટલે કઈ કઈ? જેમાં બધું આવી જાય, લોન પેરે આવી જાય અને બોન્ડિંગ પેર પણ આવી જાય. તો અણુની રચના દરમિયાન જે સંયોજકતા કોષ હોય એમાં રહેલ સંયોજકતા કોષની કક્ષકો, ચાલો કક્ષકોમાં આવે બોન્ડિંગ લોન આવી ગઈ, કક્ષકો એકબીજાથી અવકાશમાં, આપણે એવું લખીએ, કેમાં? કક્ષકો અવકાશમાં એકબીજાથી મહત્તમ અંતરે રહે છે કે જેથી તેમની વચ્ચે, કે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ કેવું લાગશે? ન્યૂનતમ લાગે. ચાલો આ વસ્તુ ખાસ સમજવાની છે. જો હવે જ્યારે અણુની રચના થતી હોય ત્યારે આ બધી કક્ષકો હશે, જેમાં હાઇડ્રોજન હશે, હાઇડ્રોજન હશે, અહીંયા ત્રીજો હાઇડ્રોજન હશે, એક લોન પેર હશે. તો આ કક્ષકો અવકાશની અંદર એવી રીતના ગોઠવાય કે જેથી એમની વચ્ચેનું જે અંતર હોય એ મેક્સિમમ રહે, બરાબર? મેક્સિમમ અંતર રહે. સમજો આ બંને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે તો આ બંને જેમ હું નજીક લાવીશ એમ શું થશે? અપાકર્ષણ વધવાનું, હા કે ના? તો હવે અપાકર્ષણ ઓછું થાય એના માટે આપણે શું કર્યું? એ બધાને એકબીજાને કેવા અંતરે ગોઠવવાની? મેક્સિમમ અંતરે. હવે જો હમણાં ચોથી વાત કરીશ ને એટલે તમને યાદ રહેશે, સંયોજકતા કોષ જે હોય ને એને આપણે કેવી ધારેલી છે? તો સંયોજકતા કોષને વર્તુળાકાર ધારવામાં આવે છે, વર્તુળાકાર ધારવામાં આવે છે, લેવામાં, વર્તુળાકાર લેવામાં આવે છે. આ સિદ્ધાંતની વાત કરીએ છીએ આપણે, સંયોજકતા કોષને આ સિદ્ધાંતે કેવી રીતના લીધેલી છે? વર્તુળાકારે. અને તેથી જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ વર્તુળાકાર સપાટી ઉપર આવેલા હોય છે, સપાટી પર આવેલ હોય છે. ચાલો આ વસ્તુ યાદ રાખવાની છે. હવે શું છે આ વસ્તુ તો એ સમજવાની આપણે કોશિશ કરીએ. જો સંયોજકતા કોષને એ લોકોએ કેવી લીધી? વર્તુળાકાર. તો હવે વર્તુળાકાર લઈ લીધી, સમજો કે મધ્યસ્થ પરમાણુ અહીંયા વચ્ચે છે, બરાબર? આ મધ્યસ્થ પરમાણુ છે. તો હવે કક્ષકોને તમારે એવી રીતના ગોઠવવાની કે જેથી એ બંને કક્ષકો હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય, પાંચ હોય, જેટલી પણ કક્ષકો હોય એમની વચ્ચેનો જે ખૂણો હોય અથવા તો એમની વચ્ચેનું જે અંતર હોય એ અંતર કેવું રહેવું જોઈએ? મેક્સિમમ, મહત્તમ. શા માટે મહત્તમ રહેવું જોઈએ? કેમ કે એ બધાની અંદર ઇલેક્ટ્રોન હોવાથી એમના વચ્ચે અપાકર્ષણ લાગે, અને અપાકર્ષણ ઓછું લગાડવા માટે આપણે એ બધાને ક્યાં મૂકવી પડે? મહત્તમ અંતરે મૂકવી પડે. હવે સમજા, જો કે અણુની રચના દરમિયાન સંયોજકતા કોષની કક્ષકો અવકાશમાં એકબીજાથી કેવા અંતરે ગોઠવા છે? મહત્તમ અંતરે. શા માટે? કારણ કે એમની વચ્ચેનું અપાકર્ષણ કેવું બને? ન્યૂનતમ બને, એટલા માટે. બરાબર? સમજો કે કોઈ અણુ છે, એ અણુ પાસે બે કક્ષકો છે. આપણે આ પ્રકારનો એક અણુ લઈએ, ચાલો AB2 આ પ્રકારનો કોઈ એક અણુ છે, AB2, જેની અંદર A છે એ મધ્યસ્થ પરમાણુ અહીંયા છે, સમજો,
અને બે બીજા બી પરમાણુ જોડાયેલા છે. તો હવે ઈ બી ને તમે ક્યાં જોડશો મને કયો, ચાલો, કે જેથી તેમની વચ્ચેનું અંતર મેક્સિમમ રહે અને અપાકર્ષણ ન્યૂનતમ રહે. તો તમે ક્યાં જોડો? ઓબ્વિયસલી સર સામસામા મૂકી દો એટલે થઈ ગયું કે વચ્ચે એ પરમાણુ છે અને આ બાજુ બંને બાજુ એક એક પરમાણુ મૂકી દો. તો શું થાય, તમે આવી રીતના ગોઠવી દો આ અને આ બાજુ, અહીંયા આ બી અને અહીંયા આ બી. તો આ જે એંગલ બન્યો એ એંગલ કેટલો બન્યો? તો કે ભાઈ 180 ડિગ્રી બન્યો. કેટલો બન્યો? 180 ડિગ્રી. એનો મતલબ છે કોઈ આવો પરમાણુ હોય એની કક્ષકોને તમારે અવકાશમાં ગોઠવવી હોય તો તમે શું કરશો? તમે એ બંને કક્ષકોને આમ સામસામી મૂકી દેશો. જો આમ સામસામી મૂકી દો એટલે શું થાય, બંને વચ્ચેનું અપાકર્ષણ છે એ ન્યૂનતમ થઈ જાય અને અંતર પણ કેવું થઈ જાય, મેક્સિમમ થઈ જાય. તો એ જ વસ્તુ આપણે સમજવાની છે. ક્લિયર? મુખ્ય ચાર અભિધારણાઓ અહીંયા પૂરી થાય. ચાર સમજી ગયા? ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, આપણે લખવાનું નથી, બરાબર? ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. પછી હવે અણુના આકાર કેવી રીતના આપણે નક્કી કરવાના એની વાત કરવાની છે. ક્લિયર? એટલે સૌથી પહેલા સ્ક્રીનશોટ લઈ લો. એટલે ચાલો બેટા હવે સ્ક્રીનશોટ લેવાઈ ગયો. હવે જો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સમજવાનું છે આપણે પહેલા અભિધારણા બીજી ત્રણ છે પૂરી કરી દઈએ, પછી જ અણુના આકાર ઉપર આપણે જશું, બરાબર? પહેલા પાંચમી અભિધારણા, છઠ્ઠી અને સાતમી શું છે જોઈ લઈએ. પાંચમી અભિધારણા બેટા એવી છે કે આ સિદ્ધાંતની અંદર બહુબંધને એક જ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે લેવામાં આવે છે, તરીકે લેવામાં આવે છે. ચાલો આટલી જ છે, પણ શું છે સમજવાનું છે, યાદ તો તમને રહી જ જશે. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે લેવામાં આવે એનો મતલબ એવો છે, સમજો કોઈ પરમાણુ વચ્ચે એ ડબલ બોન્ડ બી છે તો આપણે અત્યાર સુધીમાં શું કરીએ, બોન્ડિંગ પેર કેટલી ગણીએ? તો કે ભાઈ એક સિંગલ બોન્ડ અને બીજો ડબલ બોન્ડ, એટલે બે બોન્ડિંગ પેર છે આપણે એવું ગણીએ. કેટલી બોન્ડિંગ પેર છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ? એ અને બી વચ્ચે ડબલ બોન્ડ ક્યારે રચાય? તો કે ભાઈ એના બે ઇલેક્ટ્રોન અને બીના બે ઇલેક્ટ્રોન એકબીજાની ભાગીદારી કરે. તો આમાં ઇલેક્ટ્રોન યુગ્મ ગણવા હોય તો કેટલા થાય? બે. પણ VACPR સિદ્ધાંતની અંદર આને એક જ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે સ્વીકારવામાં આવે છે. આ ખાસ 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 યાદ રાખવાનું છે. ક્લિયર? તો આ એ ડબલ બોન્ડ બી ની અંદર બોન્ડિંગ પેર કેટલી ગણવાની? એક. કેટલી ગણવાની? એક, બરાબર? આ ડબલ બોન્ડ ને કેના તરીકે લેવામાં આવે? એક જ એકલ સિંગલ બોન્ડ તરીકે. સર ટ્રિપલ બોન્ડ હોય તો શું? એ ટ્રિપલ બોન્ડ બી હોય તો? આમાં તો ત્રણ પેર છે તો આમાં બે સ્વીકારવાની? નહીં બેટા, નહીં. આની અંદર પણ બોન્ડિંગ પેર કેટલી સ્વીકારવાની? બોન્ડિંગ પેર બરાબર એક. બહુબંધ ની અંદર સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ બધું આવી જાય. તો જ્યારે બહુબંધ હોય ત્યારે બહુબંધ ને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે લેવામાં આવે. એટલે ડબલ બોન્ડ હોય તો બોન્ડિંગ પેર એક જ ગણવાની. અહીંયા ડબલ બોન્ડ છે એનો, ટ્રિપલ બોન્ડ છે તો પણ બોન્ડિંગ પેર કેટલી ગણાય? એક. જો એક ઉદાહરણ લઈએ, ધારો કે CO2 છે. CO2 તો તમને એવું પૂછે CO2 ની અંદર કેટલી બંધકારક, VACPR સિદ્ધાંત પ્રમાણે કેટલી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બોન્ડિંગ પેર કેટલી છે? તો આવી રીતના હોય અણુનો આકાર તો આપણને C ડબલ બોન્ડ, O ડબલ બોન્ડ, O લુઈસ રચના તો આપણને ખબર જ છે. તો આપણે શું કહીએ, ચાર લખી દઈએ. પણ બેટા એ ખોટું છે. બંધકારક કેટલી છે અને VACPR કેટલી સ્વીકારેલી છે? એક. અને આ બાજુ કેટલી સ્વીકારેલી છે? એક. એક વત્તા એક બરાબર બે. સમજા? આ વસ્તુ ખાસ સમજવાની હતી. ક્લિયર સમજાશે? એટલે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે સ્વીકારવામાં આવે છે. ભૂલી જતા નહીં, નકર બહુ વટવાશે. ચાલો એક્ઝામ્પલ કરશું એટલે યાદ આવી જશે, કંઈ ટેન્શન લેવાનું નથી. ચાલો છઠ્ઠા નંબરની અભિધારણા શું છે? તો એકદમ ઈઝી છે. આ સિદ્ધાંત, આ સિદ્ધાંત બધા જ સંસ્પંદન બંધારણો માટે, સંસ્પંદન બંધારણ માટે સમાન રીતે લાગુ પડે છે, સમાન રીતે લાગુ પડે છે. એનો કહેવાનો મતલબ એવો છે, સમજો આપણે કાલે શનિવારે સંસ્પંદન બંધારણો ભણ્યા હતા, એમાં CO3-2 ના ત્રણ સંસ્પંદન બંધારણો હતા. તો એ ત્રણે ત્રણ બંધારણોમાંથી કોઈ પણ એક બંધારણનો તમે, કોઈ પણ એક બંધારણ માટે VACPR સિદ્ધાંતની મદદથી આકાર નક્કી કરો ને, તો એ બધા સંસ્પંદન બંધારણો માટે એ જ હોય. આ એવું કહેવા માંગે છે કે સંસ્પંદન બંધારણો ગમે એટલા હોય એને એને આકારને કોઈ લેવા દેવા નથી. સંસ્પંદન બંધારણો બદલાય તો આકાર બદલાતો નથી. એ બધા જ સંસ્પંદન બંધારણો માટે સરખો જ હોય. CO3-2 ના ભલે ત્રણ ની બદલે 30 બંધારણો મળતા હોય, સંસ્પંદન બંધારણો 30 મળતા હોય, 30-30 માટે આકાર તો સેમ જ રહેવાનો છે. આકારમાં કોઈ પરિવર્તન થતું નથી. ક્લિયર? ચાલો
સૌથી અગત્યનો અને સૌથી છેલ્લો મુદ્દો, સાતમો મુદ્દો, સૌથી અગત્યનો, ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ, વચ્ચેના અપાકર્ષણ, વચ્ચેનું અપાકર્ષણ. ચાલો, એના માટેનો ક્રમ છે તમારે ખાસ યાદ રાખવાનો છે. તો ભાઈ લોન પેર, લોન પેર એમની વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે લાગે, એના કરતા ઓછું લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે લાગે, બરાબર, અને એના કરતા પણ ઓછું બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચે લાગે. ચાલો, અપાકર્ષણ માટે આ નિયમ, આ ક્રમ બહુ અને બહુ વાર પૂછાયેલો છે. લોન પેર, લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એમની વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધારે હોય. બીજું તો કે ભાઈ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ લોન પેર કરતા ઓછું હોય, અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું હોય આ બંને કરતા. જો એક એક્ઝામ્પલ લઈએ, અહીંયા H2O વાળું જ એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ. જો H2O ની અંદર ઓક્સિજન, એની પાસે બે લોન પેર રહેવાની અને બે કઈ બીજી પેર રહેવાની, બોન્ડિંગ પેર રહેવાની. ક્લિયર? તો હવે જો આની અંદર આ લોન પેર છે, હું એને આવી રીતના દર્શાવું છું, હવે આપણે આવી રીતના દર્શાવું છું, આ ફુગાની અંદર મૂકી દેવાની. ક્લિયર? તો હવે આ જે બંને લોન પેર છે એમની વચ્ચે અપાકર્ષણ બહુ વધારે હોય, એ બંને બહુ વધુ અપાકર્ષણ ધરાવે. જ્યારે લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ કેવું હોય? ઓછું. અને આ બોન્ડિંગ વચ્ચેનું અપાકર્ષણ કેવું હોય? સૌથી ઓછું. એનો મતલબ એવો છે, તમે બે લોન પેર ને પાસે રાખી શકો નહીં, પહેલી વાત તો એ. ક્લિયર? કેમ કે લોન પેર વચ્ચે અપાકર્ષણ બહુ વધારે હોય, એટલે ઈ બે તો પાસે પાસે રહે જ નહીં, બે ને છત્રી નો આંકડો, દેરાણી જેઠાણી. ચાલો, બીજી વાત, લોન પેર ને આ બોન્ડિંગ પેર ને આને તમે પાસે રાખવા જશો તો અપાકર્ષણ વધારે લાગશે, પણ લોન પેર જેટલું નહીં. લોન પેર તો આઘી જ રહે, આવશે જ ની નજીક. તો થાય શું, આ બોન્ડિંગ પેર બિચારી સમજુ, એટલે શું થાય, બે કોઓપરેટ કરે અને ઈ બે નજીક આવી જાય. એટલે કહેવાનો મતલબ, લોન પેર આપણે બંધ કોણમાં ભણાયું હતું મેં, શું, લોન પેર જેટલી વધારે એટલો બંધ કોણ નાનો, અને બંધ કોણ કોના ઉપર ડિપેન્ડ કરે? બંધ કોણ આપણે કોને કહીએ? તો મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ખૂણો. શું? મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલી આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ખૂણો, જેને શું કહેવાય? બંધ કોણ કહેવાય. તો એનો મતલબ આ બે લોન પેર છે એ શું કરશે ખબર? સમજો, પહેલા તો આવી રીતના ગોઠવણી હશે, હાઇડ્રોજન આવી રીતના ગોઠવાયેલા હશે બે બાજુ, આ મારું માથું એટલે એક લોન પેર, નીચેનો ધડ એટલે એક લોન પેર, પણ એ બંને વચ્ચેનું અપાકર્ષણ આ બોન્ડિંગ પેર ઉપર લાગશે, જેથી આ આવી રીતના ન રહેતા વળી જાય. કેવી થઈ જશે? વળી જશે. સમજાય છે? એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવાની છે. સૌથી ઓછું અપાકર્ષણ ક્યાં હોય? બોન્ડિંગ પેર વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ હોય, અને જેના લીધે ખૂણો શું થાય? વળે, બંધ કોણ છે એ નાનો થાય. ક્લિયર? તો આ સાત મુદ્દા આપણા માટે ખૂબ જ અગત્યના છે. ત્રણ માર્ક્સનો સવાલ છાપી જ દેવાનો, પૂછાશે જ, બરાબર, પછી નહીં કહેતા સર કયો યાદ રાખવાનો, પૂછાશે. આ તમારા સિલેબસમાં હોય એટલે આ સવાલ પૂછાય. ક્લિયર? સિલેબસમાં એટલે કોઈ નાની એક્ઝામ લેતા હોય 25 માર્ક્સની, તો એમાં આ ટોપિક હોય તો આમાંથી આ સવાલ નીકળી શકે, 3 માર્ક્સની અંદર કે 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. ક્લિયર? ચાલો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો બેટા, ત્યાર પછી હવે શું કરવાનું છે? અગત્યની વસ્તુ છે. હવે આપણે અણુના આકારને પ્રેડિક્ટ કરવાના છે. પ્રેડિક્ટ કરવાના એટલે શું? ધારવાના છે. કે રીતનો આકાર હશે, કેવી રીતના ગોઠવાયેલી હશે કક્ષકો, હમણાં જ આપણે વાત કરી ને, કક્ષકો જે હશે એ કેવી રીતના ગોઠવાશે લોન પેર ને બોન્ડિંગ પેર, તો એકબીજા વચ્ચે અપાકર્ષણ મેક્સિમમ રહે એવી રીતના ગોઠવાશે. અત્યારે આપણે વાત કરવાની છે ફક્ત એવા અણુઓની કે જેમની અંદર બોન્ડિંગ પેર જ હશે, લોન પેર હશે નહીં. ચાલો, એવાનો પહેલો અણુ એક આપણે લઈએ છીએ. સૌથી પહેલો એક અણુ આવો છે, કોઈ AB2 પ્રકારનો અણુ. તો AB2 પ્રકારનો અણુ જે છે એમની અંદર બોન્ડિંગ પેર કેટલી કહેવાય? આ A જે છે એ છે મધ્યસ્થ પરમાણુ, મપ, બરાબર, મપ એટલે મધ્યસ્થ પરમાણુ, અને B છે એ શું છે? આસપાસના પરમાણુ. તો કોઈ એક એવો અણુ છે કે જેમની અંદર બે આસપાસ પરમાણુ કેટલા ગોઠવાયેલા છે? બે. તો એને તમે કેવી રીતના ગોઠવશો? બોન્ડિંગ પેર કેટલી છે? તો ભાઈ બે છે. તો એને તમે કેવી રીતના ગોઠવશો કે જેથી તેમની વચ્ચેનું અંતર મેક્સિમમ રહે? તો કેવી રીતના ગોઠવાય? આપણે તો વર્તુળાકારમાં જ ગોઠવવાની છે,
બરાબર, પણ ટુ ડાયમેન્શન નહીં હો, થ્રી ડાયમેન્શન યાદ રાખજો, ખાસ વસ્તુ હમણાં સમજાશે. ચાલ તો બે બોન્ડિંગ પેરને ગોઠવવા માટે હમણાં જ મેં શીખવાડ્યું હતું, તમે કેવી રીતના એને ગોઠવી શકો. સમજો આ એ પરમાણુ છે અને આને તમારે ગોઠવવી હોય બે બોન્ડિંગ પેરને, તો એક આ બાજુ ગોઠવી દો અને એક આ બાજુ ગોઠવી દો. અહીંયા હશે ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા બી સાથે જોડાશે, અને અહીંયા હશે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બી સાથે. તો આવી રીતના તમે લખી શકો એ અને બી અને આ બાજુ પણ બી. ક્લિયર થાય છે? ચાલ હવે આ બંને વચ્ચેનો બોન્ડ એંગલ તમે જુઓ તો શું મળે તમને? આ બોન્ડ એંગલ કેટલા ડિગ્રી કહેવાય? સામ સામો એટલે કેટલા ડિગ્રી કહેવાય? સામ સામો હોય તો 180 ડિગ્રી. તો આ બંધ કોણ કેટલો હશે? 180 ડિગ્રી નો. કેવડો હોય? 180 ડિગ્રી. હવે તમે આકાર જુઓ, આ બધા ત્રણે ત્રણ કેવા લાગે તમને? એક સીધી લીટીમાં રાખે લાગે છે ને, એટલે આકાર કેવો થઈ ગયો એનો? રેખીય. કેવો આકાર છે? રેખીય. ચાલ સમજ્યા આટલે સુધીનું? આના ઉદાહરણો કયા કયા અણુઓ આવો આકાર ધરાવે? તો બેટા એમાંનું એક ઉદાહરણ છે આપણું ZnCl2. કયું? ZnCl2. ડી વિભાગનું તત્વ છે ZnCl2. પછી તમારે લેવું હોય તો BeCl2, બરાબર, બેરેલિયમ ક્લોરાઇડ. હજી તમારે એક ઉદાહરણ લેવું હોય તો HgCl2. તો આ બધા જે પણ આવા અણુઓ, જે આવા અણુઓ છે એમની વચ્ચે બંધકોણ પૂછાય તો કેટલું આવે? 180 ડિગ્રી. બંધકોણ ખાસ અગત્યની વસ્તુ છે. આકાર કેવો આવે આ બધાનો? રેખીય. ક્લિયર? ચાલ નંબર બે બીજી આપણે વાત કરીએ. જો CO2 અણુની અંદર પણ આવું થાય, જોજો CO2 અણુ, આપણે હમણાં જ કીધું હતું CO2 અણુની અંદર C ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O હોય, પણ આને શું લઈ લેવાની? એક જ બોન્ડિંગ પેર લેવાની, આને એક જ બોન્ડિંગ પેર લેવાની. તો 1 + 1 એટલે કેટલી બોન્ડિંગ પેર થઈ? 2 બોન્ડિંગ પેર થઈ. તો એ AB2 પ્રકારનો જ અણુ કહેવાય ને. આની અંદર એ પણ ઉદાહરણ આવશે, CO2 પણ આવે, CO2, બરાબર. હજી એક ઉદાહરણ, ખાસ અગત્યની વસ્તુ. ઓકે ચાલ, VACPR સિદ્ધાંત પ્રમાણે AB3 ની વાત કરીએ, એનો મતલબ એવો છે કે એ પરમાણુ જે હશે એની આસપાસ 3 બીજા પરમાણુ ગોઠવાયેલા છે. તો બોન્ડિંગ પેર કેટલી થઈ? તો 3. ક્લિયર? હવે 3 બોન્ડિંગ પેરને તમારે ગોઠવવી છે. ટોટલ આખું સર્કલ કેવડું હોય? સર્કલ જે હોય 360 ડિગ્રીનું હોય. તો તમે શું કરશો? 3ને સરખા ખૂણે ગોઠવવી હોય તો ભાંગ્યા 3 કરી દો, ભાગ્યા 3 કરશો એટલે શું થાય? 360 ભાગ્યા 3 એટલે 120 ડિગ્રીએ તમારે ગોઠવવાના. એટલે ત્રિકોણ થઈ ગયું. કેવી રીતના ગોઠવી શકો તમે? જુઓ, એક એ, એકને ઉપરની સાઈડ અહીંયા મૂકો, એકને આ બાજુ અહીંયા મૂકો અને એકને આ બાજુ અહીંયા મૂકો. તો આકાર કોના જેવો લાગે છે? ત્રિકોણ જેવો. કેના જેવો લાગે છે? ત્રિકોણ. સમજી ગયા? અને એમના વચ્ચેનો આ જે ખૂણો તમે માપશો ને, આર્યો આ ખૂણો, તો એ 120 ડિગ્રી હોય. બંધકોણ કોને કહેવાય? હજી ફરીથી યાદ અપાવું છું, મધ્યસ્થ પરમાણુની આસપાસ, મધ્યસ્થ પર મારી સાથે બોલો, મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના ખૂણાને, કઈ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ખૂણાને બંધ કોણ કહેવાય? આઈ 120 હોય, આઈ 120 હોય, આ પણ 120, એટલે 3 વખત 120 120 કરો એટલે 360. ક્લિયર? તો આકાર તમને હવે કેવો દેખાય છે? ત્રિકોણ જેવો. એનો મતલબ આકાર એનો આવો છે, જો સમતલીય ત્રિકોણ. કેવો? સમતલીય ત્રિકોણ. ચાલ ઉદાહરણની વાત કરી દઈએ તો AlCl3 છે આપણી પાસે. કયું ઉદાહરણ? AlCl3. પછી BF3 આપણી પાસે છે. તો આ બધા ઉદાહરણો એવા છે કે જેમની અંદર શું હોય? સમતલીય, સમત્રિકોણ આકાર હોય, બરાબર ને. AlCl3, જેમ કે ઉદાહરણ આપણે લેવું હોય AlCl3 નું, તો દોરવું હોય તો આપણે કેવી રીતના દોરીએ? એક એલ્યુમિનિયમ, ઉપર ક્લોરિન, આ બાજુ ક્લોરિન અને આ બાજુ ક્લોરિન, થઈ ગયું. સમજાય છે? સમૂહ કયો? 13માં સમૂહના તત્વો આ પ્રમાણેનો આકાર ધરાવે, સમૂહ 13ના તત્વો. એ પણ યાદ રાખતું જવાનું, સાથે સાથે નોટ કરતી જવાની. ક્લિયર? ચાલ હવે AB4 ની વાત કરીએ. તો બોન્ડિંગ પેર કેટલી છે? 4. હવે 4ને તમારે ગોઠવવી હોય તો સીધું મગજમાં શું આવે ખબર? સર આપણે આવું કરી દઈએ તો, સમજો કે આ એ પરમાણુ હશે, આપણે અહીંયા નથી લખતા, અહીંયા લખીએ. ચાલો સમજો કે કોઈ એક પરમાણુ એ છે, એની આસપાસ આપણે 4 ગોઠવવા છે. તો તમે શું કરશો? 360 ભાગ્યા 4 એટલે આવે કેવી રીતના? આવી રીતના, આ બાજુ બી, અહીંયા બી, અહીંયા બી અને અહીંયા બી. બેટા આ બધા વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી, જે તમારું ખોટું છે. ધ્યાન રાખજો, આ વસ્તુ ખોટી છે. તમે આ જે ગોઠવણી કરી એ 2 ડાયમેન્શનમાં કરી,
એકને ઉપર મૂકો, એકને નીચે મૂકો અને બેને અહીંયા પાસ પાસે ગોઠવી દીધા. આપણે તો ગોઠવણી થ્રી ડાયમેન્શનમાં કરવાની છે. તો જ્યારે તમે ચાર કક્ષકોને થ્રી ડાયમેન્શનમાં ગોઠવો તો એ એવી રીતના ગોઠવાશે કે જેમની વચ્ચે ખૂણો 90 ડિગ્રી નહીં હોય, પણ એ બધી આવી રીતે ગોઠવાય. એ બી 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 અને બી શું છે ખબર? એક ઉપરની સાઈડ, એક આ બાજુ, એક આ બાજુ અને એક આમ પાછળની સાઈડ હોય તો આમ પોળી થઈ જશે. કેવી રીતના? આમ પોળી થઈ જાય. એટલે ખાસ સમજવાની વસ્તુ એ છે, ક્લિયર ને? તો આ બધા વચ્ચે તમે જ્યારે બોન્ડ એંગલ માપો તો એ બોન્ડ એંગલ હોય 109 ડિગ્રી અને 28 મિનિટ. 28 કળા પણ બોલાય, 109 ડિગ્રી અને 28 કળા. જોજો ખાસ અગત્યની વસ્તુ, 90 ડિગ્રી નહીં આવે. એ દ્વિપરિમાણમાં ગોઠવણી તમે કરી છે, આપણે ત્રિપરિમાણમાં ગોઠવવાનું છે. ક્લિયર ને? અવકાશ તો ત્રિપરિમાણમાં હોય, એટલે ચાર ગોઠવવા હશે તો કેવી રીતના ગોઠવાશે? આવી રીતના. અને આ જે રચના બને ને એને તમે આને જોડી દો આવી રીતના, આ બધા સાથે. તો આ જે રચના મળે છે ને એને સમચતુષ્ફલકીય કહેવાય. કેવી રચના કહેવાય? સમચતુષ્ફલકીય. ચાલ, ચાર ફલક મળે છે એટલા માટે. ઓકે, તો અહીંયા કેવી રીતના ગોઠવશો? આ એ પરમાણુ છે, આ બી પરમાણુ, પછી અહીંયા એક બી પરમાણુ, આ બાજુ એક બી પરમાણુ અને આ બાજુ એક બી પરમાણુ. અને આ જે રચના છે એને જોડી દો અત્યારે. ચાલો, અને આને જોડી દેવો, આ ખૂણો જોડી દો. તો આ જે રચના મળે છે એ કેવી મળે? કેવો આકાર કહેવાય? સમ ચતુષ્ફલકીય. યાદ રાખજો, કયો આકાર કહેવાશે? સમચતુષ્ફલકીય. અને આવા અણુની આપણે વાત કરીએ તો CH4, SiCl4, CCl4 આ બધા અણુઓ એવા છે કે જેમની અંદર આ રીતની ઘટના હોય, આ રીતનો આકાર હોય. અને આ કોઈ પણ તમે બોન્ડ એંગલ માપો એ કેવડો હોય? 109 ડિગ્રી 28 મિનિટ. બરાબર, આ બંને માપો કે આ બંને માપો, આ બંને માપો, આ બંને માપો, કોઈ પણ માપો, બોન્ડ એંગલ કેવો હોય? 109 અંશ અને 28 કળા. ક્લિયર? ત્રણ વસ્તુ સમજા. ચાલો, હવે બીજી ત્રણ વસ્તુ બાકી છે. AB4 પછી કયું આવશે? યસ રાઈટ, કયું શીખશો તમે હવે? AB5. તો AB5 ની આપણે વાત કરીએ. ચાલો, કેવી રીતના હશે? ત્યાર પછી લઈએ છીએ AB5. તો બોન્ડિંગ પેર કેટલી હોય? 5. 5 ને ગોઠવવા માટે તમે શું કરશો? કેવી રીતના ગોઠવશો હવે 5 ને? તો જોજો કેવી રીતના હું ગોઠવું છું. આ એ પરમાણુ અહીંયા હું નીચે ગોઠવું છું, પછી ઉપર ગોઠવીશ. આ એ પરમાણુ છે. હવે ત્રણ પેર જે છે એને હું ત્રિકોણમાં ગોઠવી દઉં આવી રીતના. જો સમતલની અંદર છે, જો આની અંદર અહીંયા આ જે વાત કરી સમતલની અંદર ત્રિકોણ હતું, આ જ ત્રિકોણ બેઠું મેં અહીંયા કર્યું છે, પણ આડું કરી દીધું. આ કેમ ઊભું હતું? ઊભું હતું ને, એને મેં આડું કરી નાખ્યું, એટલે આમ સમતલની અંદર આવી રીતના ગોઠવેલું છે. સમજો આ એક છે, હું તમને પેનથી બતાવું. એક મારી પાસે રેડ પેન છે, એટલે આ એક એક ત્રિકોણની અંદર સમજો આ એક છે, પછી એક આ બાજુ છે અને એક આ સાઈડ છે મારી સાઈડ. તો આ ત્રિકોણ જે તમને દેખાય છે એ સમતલમાં કહેવાય. કેમાં કહેવાય? એક સમતલની અંદર. જુઓ તમે આ રહ્યું, આ તમે આમ ઊભું કરીને જોશો એટલે તમે આ ઓલી રચના જોવા મળશે, AB3 પ્રકારની. આને મેં આડું કરી દીધું છે, બીજું કંઈ નથી કર્યું. તો જો આ થઈ ગયું આડું, એટલે હવે કેવી રીતના ગોઠવશું? તો જો અહીંયા ત્રણ પરમાણુ આવી ગયા, બી બી અને બી, આ ત્રિકોણમાં છે એટલા માટે બોન્ડ એંગલ કયો હશે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હો આ ઘટના છે. તમે યાર આને નહીં ભૂલી જતા, મહેરબાની કરીને પ્લીઝ. ચાલો, કહેવાનો મતલબ એવો છે આને ભૂલી નહીં જતા. આ બધા વચ્ચે ખૂણો કેટલો હશે? હવે વાહ, વેરી ગુડ, 120 હશે. આર્યુ આ ખૂણો કેટલો હોય? 120 સર. આ ખૂણો કેટલો હોય? 120. રાઉન્ડ પૂરું થઈ ગયું. હવે બે બીજા ગોઠવવાના છે. બે બીજા કેવી રીતના ગોઠવશો? તો હવે આમાંથી એક ઉપરની સાઈડ ને એક નીચેની સાઈડ, એટલે થઈ ગયું અહીંયા એક બી અને અહીંયા એક બી. તો જો આપણે જેમ આ ત્રિકોણ ગોઠવેલો હતો કે નહીં, આર્યુ આ ત્રિકોણ આપણો, આર્યુ આ થઈ ગયો ત્રિકોણ, જેમાં એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ એવી રીતના ગોઠવાય છે. અને એવી રીતના ગોઠવાય એટલે આ અહીંયા આપણે એની ગોઠવણી દર્શાવી દઈએ. એ અહીંયા, સોરી, એ ઉપરની સાઈડ બી
પછી એક નીચેની સાઈડ બી, એક આ આપણો બી. જો આવી રીતના નહીં દોરતા હો, પેલા તો આ ત્રિકોણ દોરવાનો, પછી ઉપર નીચેના દોરવાના. તો મેં આવી રીતના દોર્યું છે ખાલી, ક્લિયર? ચાલો હવે બધાને તમે ભેગા કરી દો, અને અહીંયા જોડવાનો, અને અહીંયા જોડવાનો, અને અહીંયા જોડવાનો, ક્લિયર? ચાલો પછી આ બંનેને જોડી દો, આ બંનેને જોડી દો, અને આ બધાને જોડી દો. તો હવે તમે જોવો ને તો આની રચના જો કંઈક આ પ્રકારની થાય. જો અહીંયા આ બાજુ આપણે જોડીએ, આ એ બી અહીંયા દોરી દઉં હું ફરીથી તમને રચના શીખવાડવા માટે. આ બી, આ બી, આ બી અને આ બી હવે જોડી દઈએ આપણે. જો આ બધાને જોડી દીધા, ક્લિયર? હવે આ પરમાણુ અહીંયા જોડાય, ઓકે. ચાલ આ બંને પરમાણુઓ અહીંયા જોડાશે આની સાથે. હવે તમે જોવો ને તો તમને આ જે પિરામિડ જે લાગે છે ને, એ પિરામિડ આ ત્રિકોણ છે, અને ત્રિકોણની ઉપર નીચે બે જગ્યાએ પિરામિડ છે. જુઓ આ રહ્યું આ, આ અને આ, આ પિરામિડ છે. આ ખૂણો હું થોડોક લાંબો કરી દઉં તો હવે જ હવે તમને દેખાશે. આ રહ્યું આ અહીંયા જોડાય છે, અને આ અહીંયા જોડાય. તો એ ત્રિકોણની ઉપર એક પિરામિડ છે, એક નીચે પિરામિડ છે, એવી રીતના છે, અને એને જોડવાનું બાકી રહી ગયું. ચાલો ત્રિકોણની ઉપર એક પિરામિડ દેખાય છે, નીચે એક પિરામિડ, એટલે એનો આકાર એબી ફાઈવ નો કેવો થાય? તો કે ભાઈ ત્રિકોણીય દ્વિ પિરામિડલ, ત્રિકોણીય દ્વિ પિરામિડલ, અને જેમાં બે પ્રકારના ખૂણા હોય. ઓકે બેટા, વિડીયોના પ્રોબ્લેમને લીધે થોડું કટ થઈ ગયું છે. અહીંયા જે આકૃતિ દોરી હતી એ પણ મેં ભૂસાઈ ગઈ છે, તો ફરીથી હું તમને શીખવાડી દઉં છું. એ આવી રીતના ઉપરની સાઈડ, સોરી, દોરવાના આવી રીતના આપણે બી, બી અને બી આ ત્રણેયને એક સમતલમાં, અને એક ઉપર અને એક નીચે. તો આની અંદર બે પ્રકારના ખૂણા બનશે. એક છે એ આ 90 ડિગ્રીનો હશે, અને આ જે ખૂણા હશે એ 120 ડિગ્રીના હશે. ઓકે ને? ચાલો તો એનો આકાર કેવો થઈ જશે? ત્રિકોણીય દ્વિ પિરામિડલ. થોડો વિડીયોના પ્રોબ્લેમને લીધે કટ થઈ ગયું છે. ચાલો હવે એનો આપણે એનું આપણે ઉદાહરણ લઈએ તો પીસીએલ ફાઈવ છે. કયું ઉદાહરણ છે? પીસીએલ ફાઈવ. ઓકે ચાલો અહીંયા 5ની વાત પૂરી. હવે આપણે વાત કરીએ કોની? 6 એબી 6 પ્રકારના અણુની આપણે વાત કરીએ. એબી 6. ચાલો એબી 6 ની અંદર બોન્ડિંગ પેર કેટલી? 6. તો 6 પેરને ગોઠવવામાં હું કેવી રીતના ગોઠવીશ? સમજો કે એ ને હું અહીંયા રાખું છું મધ્યસ્થ પરમાણુ, એની આસપાસ 90 ડિગ્રી ઉપર મેં 4 પરમાણુ ગોઠવી દીધા 90 ડિગ્રીએ. કયા કયા? તો બી, બી, બી અને બી. આ 4 પરમાણુ 90 ડિગ્રીએ ગોઠવી દીધા, બરાબર? આ બધાને જોડી દઈએ. ચાલો આ બંને, આ બધાને હું જોડી દઉં છું, અને આ રહ્યો આ. ચાલો જોડાઈ ગયા. હવે શું કરું? બીજા બે પરમાણુ બાકી છે, જે એમાંથી એક ઉપરની સાઈડ હોય અહીંયા, અને એક નીચેની સાઈડ હોય. ચારેય ખૂણા જે છે એ ખૂણા ઉપર જો આ રીતનો 1, 2, 4 આપણે ખૂણા 90 ડિગ્રીએ ગોઠવવાના છે. તો 90 ડિગ્રીએ ગોઠવવા માટે 1, 2, 3 અને 4 આમ સમતલમાં ગોઠવી દેવાના. હું તમને એમ કહું છું, વચ્ચે એક પરમાણુ હશે, આ સામે આ સાઈડમાં એક પરમાણુ, બીજી એક પેન, ત્રણ જ આપણી પાસે છે. આ રહ્યો આ ત્રીજો પરમાણુ, અને આ બાજુ એક ચોથો પરમાણુ, બરાબર? આ મારો અંગૂઠો છે એવું યાદ રાખજો. આ ચોથો પરમાણુ થઈ ગયા. ચારે ચાર એક સમતલની અંદર, એક ઉપરની સાઈડ અહીંયા, એક નીચેની સાઈડ અહીંયા. તો કેવી રીતની રચના થાય એની? આ પ્રકારની રચના થાય. હવે તમે એને જોડો ને તો કંઈક આવી રીતનું આપણને દેખાશે. સોરી, ચાલો પછી અહીંયાથી આ જોડવાની, અહીંયાથી આને આ જોડવાના, અહીંયાથી આ જોડવાની, અને અહીંયાથી આ જોડવાના. તો જો એક હીરા પ્રકારનું, હીરા જેવું દેખાય છે, 8 ફલકો હોય એને, જેનો આકાર છે અષ્ટફલકીય, અને કોઈ પણ બોન્ડ એંગલ તમે માપો, બોન્ડ એંગલ આયરિયો આ અને આયરિયો આ, આ જે બોન્ડ એંગલ હશે એ કેવડો હશે? 90 ડિગ્રીનો હશે. આ બંને વચ્ચેનો એ કેવડો હોય? 90 ડિગ્રી. કોઈ પણ એંગલ, બધા ખૂણા કેવા હોય? 90 ડિગ્રીના, 90 અંશના હોય, અને એનો આકાર આપણે કેવો કીધો? અષ્ટફલકીય, બરાબર? અને એમાં છે ઉદાહરણ SF6. તો બેટા આ 6 ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે. હજી એક ઉદાહરણ છે AB7, પણ બેટા આ હું તમને પછી શીખવાડીશ, કેમ કે આ આપણી ચોપડીમાં નથી, જીનીટ માટેનું ઉદાહરણ છે, બરાબર? એ લાસ્ટમાં આપણે જ્યારે જોશું ત્યારે તમને શીખવાડી દઈશ, ક્લિયર? તો પહેલા આટલું જોઈ જાઓ, અને કમ્પલસરી આને 3 વખત લખવાનું છે. કેટલી વાર? 3 વખત. સેમ જેમ એ રીતના લખેલું છે એ રીતના 3 વખત કમ્પલસરી તમારે ઓલું હોમવર્કમાં આજે આ જ મોકલવાનું, 3 વાર લખેલું, બીજું કશું નહીં, ક્લિયર?
ચાલ જોઈ જાઓ અને ત્રણ વખત દોરવાની પ્રેક્ટિસ કરવાની છે, જોઈ જાઓ. ચાલો ચાલો બેટા, હવે કયા પ્રકારના ક્વેશ્ચનો પૂછાશે એની આપણે વાત કરવાની છે. તો જો એક ક્વેશ્ચન મેં અહીંયા લખેલો છે કે CH4 અણુનો આકાર સમજાવો, તો આપણા પેમ્પલેટની અંદર આ ક્વેશ્ચનોના આન્સર આપેલા જ છે, પણ તેમ છતાં હું તમને અહીંયા કરાવું છું કઈ રીતના તમારે આ સોલ્વ આઉટ કરવાનો. લખવાની વાક્ય રચના સેમ છે, બરાબર. સૌથી પહેલા શું લખવાનું? તો સૌથી પહેલા આ મધ્યસ્થ પરમાણુ નક્કી કરી લો, કયો છે? કાર્બન. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના જો અહીંયા હું ફટાફટ લખીશ અને શોર્ટમાં લખીશ, તમે જ્યારે એક્ઝામમાં વાંચવા માટે બેસો ત્યારે પેમ્પલેટમાંથી વાંચી લેવાનો, બરાબર. ચાલો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખાવો મને. 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz માં 0, બરાબર ને. 2p2 હોય એટલે 2px1 ને 2py1. હવે કાર્બન આવી પરિસ્થિતિમાં કોઈ દિવસ બંધારણ કોઈ દિવસ બંધ બનાવતો નથી. કાર્બન જે છે એ કાર્બન આવી સ્થિતિમાં કોઈ દિવસ બંધ બનાવે નહીં. જ્યારે આનો ઇલેક્ટ્રોન આ ઝેડમાં જાય ત્યારે એ બંધ બનાવે. એનો મતલબ છે કાર્બનને ઉત્તેજિત કરવામાં આવે. તો કાર્બનની ઉત્તેજિત ઇલેક્ટ્રોન રચના શું બનશે? 1s2, 2s1, જોજો 2px1, 2py1 અને 2pz1. જો હવે એની પાસે કેટલી કક્ષકો છે? 1, 2, 3 અને 4, જે કેવી છે? અર્ધપૂર્ણ ભરેલી છે. કેવી છે? અર્ધપૂર્ણ ભરેલી. અને એ પૂર્ણ ભરાવવા માટે શું જોઈએ? હજી એક એક ઇલેક્ટ્રોન જોઈએ. તો કેટલી કક્ષકો અર્ધપૂર્ણ છે? 4. આ બધાની શક્તિ અત્યારે જુદી જુદી હોય. 2s આ બધાની તો સરખી હોય, પણ 2s ની 2p ની શક્તિ જુદી જુદી હોય. તો થાય છે શું? હવે જે થાય છે એને સંકરણ કહેવાય, પણ એ તમે પાછળ ઓર્ગેનિકમાં વ્યવસ્થિત ડિટેલમાં ભણશો. અત્યારે હું ભણાવવા જઈશ તો પાછો બહાર નીકળી શકીશ નહીં, એટલા માટે સંકરણ કોને કહેવાય એ કહી દઉં. આ જે કક્ષકો છે એ એકબીજા સાથે સંમિશ્રિત થઈ સમાન ઉર્જા ધરાવતી નવી કક્ષકો બનાવે. આપણે એવી રીતના લખી શકીએ, અહીં કાર્બનની 1 2s કક્ષક અને 3 2p કક્ષક એકબીજામાં સંમિશ્રિત થઈ. ચાલો 1s છે એટલે સમજો આ s કક્ષક છે, અને 3p એટલે સમજો કે આ રહ્યું આ p, આ py, px અને pz. તો આ બંને એકબીજામાં ભળી જાય અને નવી 4 સંકૃત કક્ષકો બનાવે. આ 1, 2, 3 અને 4 આ 4 નવી સંકૃત કક્ષકો બને, બરાબર. અહીંયા આમાં 1s નું યોગદાન છે અને 3p ના યોગદાન છે, એટલે આને કહેવાય sp3 સંકૃત કક્ષકો. શું કહેવાય? sp3 સંકૃત કક્ષકો. જેટલાનું યોગદાન હોય એટલે, સમજો s1 છે અને 2p છે, તો કયું થશે સંકરણ? sp2. સમજો 2 1 1 છે, 1s ને 1p, તો શું થાય? sp સંકરણ. સમજા? એ પછી આપણે ભણવાના છે એટલે એનું ટેન્શન બહુ નહીં લ્યો, બરાબર. ચાલો હવે આપણે અહીંયા શું લખી શકીએ? સંમિશ્રિત થઈ 4. કેટલી? 1s છે ને 3p છે, એટલે થઈ 4sp3 સંકૃત કક્ષકો બનાવે છે. બરાબર. ચાલો આ પહેલો મુદ્દો સમજાઈ ગયો, બરાબર. 1s અને 3p કક્ષકો સંમિશ્રિત થઈ 4sp3 સંકૃત કક્ષકો બનાવે, જે અર્ધપૂર્ણ ભરાયેલી છે. કેવી ભરાયેલી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે, કેમ કે બધાની અંદર એક એક જ ઇલેક્ટ્રોન છે, બરાબર. તો હવે એ પૂર્ણ ભરાવવા માટે શું કરશે? તો જો અહીંયા કોનો આકાર છે? CH4 નો, એટલે હાઇડ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલી છે, જે હાઇડ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલ, હાઇડ્રોજનની અર્ધપૂર્ણ જ ભરાયેલી છે ને, 1s1 આવે, અર્ધપૂર્ણ ભરાયેલી 1s1 કક્ષક સાથે જોડાય છે, બરાબર છે, અને CH4 ની રચના કરે છે. આટલું લખવાનું આવે, ક્લિયર? આવડશે કેવી રીતના અર્ધપૂર્ણ ભરાયેલી છે, અને જે અર્ધપૂર્ણ ભરાયેલી, જે હાઇડ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલી 1s કક્ષક સાથે શું થઈ જાય? જોડાઈ જાય અને કોની રચના કરે? CH4 ની રચના કરે. ચાલો હવે જોઈએ, જો આપણે
કાર્બન આપણે ચાર બોન્ડિંગ પેર ને ગોઠવવાની છે, તો તમે કેવી રીતના ગોઠવશો ચાર ને? 90 ડિગ્રી એ નહીં. હવે તમને આવડવું જોઈએ કયા પ્રકારનો અણુ કહેવાય, એ બી ફોર પ્રકારનો. તો એની અંદર ગોઠવણી કેવી હોય? તો કે ભાઈ એક અહીંયા આ બી, સોરી, એટલે આપણે હાઇડ્રોજન લઈએ, આ બીજો એક હાઇડ્રોજન, આ ત્રીજો એક હાઇડ્રોજન અને આ ચોથો આપણો હાઇડ્રોજન. આવી રીતના હોય ગોઠવાયેલા, બરાબર. અહીં મધ્યસ્થ પરમાણુ પાસે, અહીં મધ્યસ્થ પરમાણુ પાસે ચાર કઈ છે? ચાર બોન્ડિંગ પેર આવેલી છે, આવેલી છે. તેની પાસે એક પણ લોન પેર નથી, માટે અણુનો આકાર કેવો થશે? અણુનો આકાર ખાસ અગત્યની વસ્તુ કયો થાય? આને આને આપણે કયો આકાર કીધો તો હમણાં જ ભણ્યા, સમચતુષ્ફલકીય કહેવાય, સમચતુષ્ફલકીય. અને બંધ કોણ કયો થાય? બંધ કોણ, બંધ કોણ એટલે શું? હજી એક વખત વ્યાખ્યા મને યાદ કરાવો તો જરાક, હું દર વખતે ભૂલી જાઉં છું, યાદ કરાવો. સો યસ રાઈટ, બંધકારક મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના ખૂણાને. તો કેટલો ખૂણો હોય? હમણાં જ તમે શીખેલા છો આ ખૂણો જે હશે એ કેટલો હશે? 109 અંશ અને 28 કડા, 109 ડિગ્રી 28 કડા હોય. ચાલ, અહીંયા તમારો સવાલ પૂરો 2 માર્ક્સનો, બરાબર. આ જે રચના છે એને તમારે જોડવી હોય તો જોડી દેવાની, આ એક અહીંયા, આ 2, 3, 4, 5 અને 6. તો આનો આકાર તમે જોશો તો એ કેવો આવશે? સમચતુષ્ફલકીય આકાર આવે છે. ક્લિયર? આ રીતનો સવાલ અહીંયા પૂરો થાય છે. જોઈ જાઓ ફટાફટ, પછી આગળનો એક સવાલ કરીએ હજી. ચાલો બેટા, ત્યાર પછીનો આપણો સવાલ છે હવે કોનો આકાર? NH3 અણુનો આકાર સમજાવવાનો છે. અથવા એવું પણ પૂછાય કે NH3 અણુનો બંધ કોણ 109 અંશ 28 કડાને બદલે કેમ 107 છે? કારણ આપીને સમજાવો. ચાલો, આપણને ખબર નથી હો 107 છે, આપણે તો શું જોવાનું છે હું તમને કહીશ. ચાલો, NH3 અણુનો આકાર આપણે સમજાવવાનો છે. તો સૌથી પહેલા શું લખવાનું? નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. ચાલો, શું થશે? નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz માં પણ 1, કેમ કે 2p3 હોય ને. ઓકે, ચાલો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જુઓ તો એક્સમાં 1 છે, પીમાં 1 છે, સોરી, વાયમાં 1 છે, ઝેડમાં 1 છે. ત્રણે ત્રણ જગ્યાએ આ ત્રણેય કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી છે. એનો મતલબ આ ત્રણ બોન્ડ ત્રણ બંધ બનાવશે. અને આ એક જે દેખાય છે આ પણ સંયોજકતા કોષ જ કહેવાય, કેમ કે બાહ્યતમ કક્ષા છે. આ જે કક્ષા છે એમાં રહેલા બે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. કેવા રહેશે? સોરી, અયુગ્મિત નહીં, અબંધકારક રહેશે. કેવા રહેશે? અબંધકારક. ચાલો જોઈએ આપણે કેવી રીતના. સર શું બોલો છો, કઈ ખબર પડતી નથી. ઓકે બેટા, કઈ ટેન્શન નહીં લ્યો. ચાલો હમણાં સમજાશે. નાઇટ્રોજન પાસે, નાઇટ્રોજનની એક એસ અને ત્રણ પી કક્ષકો સંમિશ્રિત થઈ ચાર sp3 સંકૃત કક્ષકો બનાવે છે, કક્ષકો બનાવે છે. ક્લિયર? જેમાં એક કક્ષક પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, યુગ્મ હાજર છે, માટે તે બંધ બનાવવામાં ભાગ લેતી નથી. બરાબર છે? જો શું કીધું છે, નાઇટ્રોજનની એક એસ એટલે આઇરિયા, બરાબર, અને ત્રણ પી કક્ષકો એટલે પીએક્સ, પીવાય, પીઝેડ. આ સંમિશ્રિત થાય ને હું બનાવે ચાર sp3 સંકૃત કક્ષકો. તો તમારી ચારે ચાર sp3 સંકૃત કક્ષકોને ગોઠવી હશે તો કેવી રીતના ગોઠવશો? સમજો, આ નાઇટ્રોજન છે, આઇરિયા એક કક્ષક, રાઈટ. ચાલો, પછી આઇરિયા બીજી કક્ષક, આઇરિયા ત્રીજી કક્ષક અને આઇરિયા ચોથી કક્ષક. ચારે ચારને તમે ગોઠવી દીધી. કયા રીતના ગોઠવવાની? ગોઠવણી કઈ રીતની આવે? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પૂછાય તો કેવી રીતના ગોઠવશો? જો ફરીથી હું સમજાવું છું. નાઇટ્રોજન છે, એક એકને તમે અહીંયા ઉપર ગોઠવી દો, પછી એકને અહીંયા ગોઠવી દો, એકને અહીંયા ગોઠવી દો અને એકને અહીંયા ગોઠવી દો. એનો મતલબ એવો છે કે આ મેક્સિમમ અંતરે ગોઠવાયેલી છે અત્યારે. કેવા? મેક્સિમમ અંતરે. અત્યારે આની પાસે કોઈ પાસે ઇલેક્ટ્રોન સિંગલ સિંગલ છે, જો આની પાસે ડબલ છે,
બાકીની ત્રણેય પાસે એક એક ઇલેક્ટ્રોન છે, તો તમે આવી રીતના ગોઠવી દીધી. હવે શું થશે? તો હવે અર્ધપૂર્ણ ભરાયેલી ત્રણ કક્ષકો, અર્ધપૂર્ણ ભરાયેલી ત્રણ કક્ષકો હાઇડ્રોજનની, હાઇડ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલી, અર્ધપૂર્ણ ભરાયેલી 1s કક્ષક સાથે જોડાય, શું કરશે? ત્રણ NH બંધ બનાવશે, બંધ બનાવશે. ચાલો થઈ ગયું, ત્રણ NH બંધ બનશે. જો અહીંયા આની પાસે એક ઇલેક્ટ્રોન છે, એક કોનો આવશે? હાઇડ્રોજન નો, એટલે અહીંયા આ જોડાઈ ગયું. ચાલો અહીંયા એક ઇલેક્ટ્રોન કોનો આવશે? હાઇડ્રોજન નો, અહીંયા થઈ ગયું. અને અહીંયા પણ એક ઇલેક્ટ્રોન કોનો આવશે? હાઇડ્રોજન નો, એટલે ત્રણ NH બંધ બની ગયા. ચાલો અહીંયા આની પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે એની અંદર આ હાઇડ્રોજન, બરાબર, અહીંયા પણ આ હાઇડ્રોજન, હાઇડ્રોજનની 1s અને ઓલાની એક એકની પાર્ટનરશિપ થઈ, અને આ જે છે એની પાસે શું હશે? લોન પેર, એક લોન પેર આવી રીતના એમનેમ રહેશે, બાઘડો જેવું દેખાય છે, બાઘડા જેવું, પૂત જેવું. ચાલો, એટલે કહેવાનો મતલબ ત્રણ બોન્ડિંગ પેર છે આ અણુની અંદર. હવે આપણે લખીએ NH3 ના અણુમાં, અણુમાં ત્રણ બોન્ડિંગ પેર છે અને એક લોન પેર છે. લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થવાથી, ચાલો હવે આ ખૂણો કેટલાનો રહેવો જોઈએ પહેલા મને એ કહો, ખૂણો કેટલાનો રહેવો જોઈએ આવી રીતના ગોઠવાય તો? ખૂણો કેટલાનો? આપણે CH4 માં જોયું ને, ચાર જ હતા, એમાંય ટોટલ પેર ચાર હતી, આમાંય ટોટલ પેર ચાર છે. જો ત્રણ બોન્ડિંગ ને એક લોન, ઓલામાં ચારે ચાર બોન્ડિંગ હતી, બરાબર. તો લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થાય એટલા માટે ખૂણો થવાથી NH3 માં બંધ કોણ 109 અંશ 28 કડા ને બદલે ઘટીને કેટલો થઈ જશે? 107 ડિગ્રી થાય છે. આટલું લખવાનું હોય એટલે તમારા બે માર્ક્સ પૂરા. શું છે ભાઈ? તો લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ વધારે થાય, ક્લિયર. જો ઓલાની અંદર તો બધી બોન્ડિંગ પેર હતી એટલે કોઈ અપાકર્ષણની વસ્તુ આવી નહીં, પણ આમાં લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ વધારે. સાતમો મુદ્દો યાદ રાખજો અભિધારણાનો, લોન પેર, લોન પેર સૌથી વધારે અપાકર્ષણ, લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે એનાથી ઓછું, બોન્ડિંગ બોન્ડિંગ વચ્ચે ઓછું. તો અહીંયા આ લોન પેર શું કરે? આ લોન પેર આને ધક્કો મારે, આને શું કરે? ધક્કો મારે. ધક્કો મારે એટલે ઓલી બોન્ડિંગ પેર શું આવવાની? નજીક આવવાની. નજીક આવે એટલે બોન્ડિંગ પેર વચ્ચેનો જે ખૂણો હતો એ ઘટે, અને ઘટીને કેટલો થઈ જાય? 109 અંશ 28 કડાને બદલે 107 ડિગ્રી થઈ જાય છે, ક્લિયર. તો આ રીતના લખવાનો હતો આ સવાલ. ચાલ આ પણ જોઈ જાઓ ફટાફટ, પછી આગળના સવાલ ઉપર જઈએ. બેટા જરાક એક વસ્તુ કહેવાની રહી ગઈ છે, આપણે શું લખવાનું બાકી રહી ગયું? તો ભાઈ બંધ કોણ, અને આપણે બીજી વસ્તુ જે બાકી છે એ છે આકાર. તો આ બે વસ્તુ કહેવાની રહી ગઈ. ચાલો બંધ કોણ કેટલો હોય તો એ તો આપણને ખબર પડી ગઈ, કેટલો હોય? 107 ડિગ્રી. પણ આકારની આપણે વાત કરીએ, જો બે વસ્તુ અલગ છે, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અને આકાર, આ બંને વસ્તુ અલગ છે. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતના થાય? જો આપણે પહેલા કેવી રીતના ગોઠવા હતા, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ રીતના થાય? 1 2 3 4 આવી રીતના ગોઠવાય, એનો મતલબ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પૂછાય તો એ સમચતુષ્ફલકીય થઈ છે. કેવી? સમચતુષ્ફલકીય. પણ જ્યારે આકારની વાત આવે, જો આ તમે લાસ્ટ આના પછીના VSEPR 2 મો લેક્ચર જોશો ત્યારે જ ખબર પડશે, પણ તેમ છતાં હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. જ્યારે પણ આકાર જોવાનો હોય ત્યારે આ લોન પેરને ધ્યાનમાં લેવામાં આવતી નથી. લોન પેરને ભૂલી જાઓ, પછી તમે આનો આકાર નક્કી કરો તો કેવી રીતનો થાય? તો જો આ નાઇટ્રોજન પરમાણુ છે એની ઉપર અહીંયા લોન પેર છે, આ એક બીજી લોન પેર અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા એક બીજો હાઇડ્રોજન આપણે લઈ લઈએ, આ હાઇડ્રોજન છે અને આ ત્રીજો હાઇડ્રોજન. હવે આકાર નક્કી કરવો હોય તો લોન પેરને ધ્યાનમાં નહીં લેવાની, એટલે આને ભૂસી નાખીએ અત્યારે. અને હવે આનો આકાર તમે નક્કી કરવા જશો તો આને આની સાથે જોડી દો, આને આની સાથે જોડી દો, અને આને આની સાથે જોડી દો, બરાબર. તો હવે તમે આકાર જોવો ને તો આ તમને આકાર કેના જેવો લાગે ખબર? આ થઈ ગયું ત્રિકોણ, આ શું થઈ ગયું?
ત્રિકોણ, અને એના ઉપર આયર્યું જે આ દેખાય છે ઈ જે દેખાય છે ઈ છે પિરામિડ. તો આનો આકાર થશે ત્રિકોણીય પિરામિડલ. શું આકાર થાય? ત્રિકોણીય પિરામિડલ. પણ છે ને બેટા, લોન પેર વાળા ઉદાહરણો આપણે નથી કર્યા એટલે થોડી થોડી તકલીફ પડશે, કોઈ ટેન્શન લેવાનું નહીં, બરાબર. આનો આકાર થશે ત્રિકોણીય પિરામિડલ, બરાબર. હવે સ્ક્રીનશોટ લઈ ગયો એટલે પછી આગળના સવાલની આપણે વાત કરીએ. ચાલો બેટા આગળ હવે વાત કરીએ ત્રીજા સવાલ તરફ. H2O ના અણુનો આકાર સમજાવવાનો, અને H2O નો બંધ કોણ 109.28 મિનિટ ને બદલે 104.5 કેમ છે એ સમજાવવાનું છે. ફરીથી હવે થોડો ઝડપથી જઈશ, કેમ કે એકના એક સવાલો રિપીટ થાય છે એટલા માટે. ચાલો સૌથી પહેલા શું લખવાનું? ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખાવો મને. 1s2, 2s2, 2px2, 2py1 અને 2pz1 છે ને આવી. ચાલો તો શું કરશું હવે? ખાલી કેટલી છે? બે. હવે અહીંયા સંયોજકતા કોષમાં કેટલી છે? ચાર. તો આપણે લખીએ કે ભાઈ ઓક્સિજનની એક 2s અને ત્રણ 2p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ ચાર નવી sp3 સંકૃત કક્ષકો રચે છે. ચાલો આટલી વાત તો આપણે દર વખતે લખતા હતા, બરાબર. જેમાંથી બે કક્ષકો, હવે sp3 કક્ષકો બોલાયો, હવે s ને p ને એવી ન બોલાય, સંકરણ થઈ જાય પછી કક્ષકોને ખાલી sp3 જ કહેવાય, બીજું કઈ ના કહેવાય. જેમાંથી બે કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી છે, જે હાઇડ્રોજનની, જે શું કરશે? હાઇડ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક સાથે, અર્ધપૂર્ણ ભરાયેલ કઈ કક્ષક? 1s કક્ષક સાથે. આ 15 નથી લખેલા, આવો પાછા જોજો, 1s લખી દઉં. 1s કક્ષક સાથે સંમિશ્રિત થઈ બે OH બંધ બનાવે છે. ચાલો પૂરું આવડશે. હવે આપણે અહીંયા વાત કરીએ. જો પહેલા ઇલેક્ટ્રોન યુગ્મને તમે કેવી રીતના ગોઠવશો, કેવી રીતના, એ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા તમારી પાસે એક S છે અને ત્રણ P કક્ષકો, એટલે તમારી પાસે ટોટલ ચાર કક્ષકો છે. નવી તમને ચાર કક્ષકો મળી, કેટલી? ચાર કક્ષકો. ચાર કક્ષકોની વાત આવે એની અંદર કઈ રીતના? તો ઓક્સિજન છે જેની અંદર ચાર કક્ષકો છે, આવી રીતના 1, 2, 3 અને 4 થઈ ગઈ ચાર કક્ષકો. એમાંથી બે એવી છે કે જેની અંદર ઇલેક્ટ્રોન હાજર છે, આઈડિયા 1 અને 2 ને આપણે દર્શાવીએ. બીજી બે એવી છે જે અર્ધપૂર્ણ ભરાયેલી, એક એક ઇલેક્ટ્રોન છે. હવે એની અંદર શું થાય? તો હાઇડ્રોજન જે હોય એ એક એક ઇલેક્ટ્રોન દાન કરે. આઈડિયો આ હાઇડ્રોજન, આની એક, અને અહીંયા આ બીજો હાઇડ્રોજન. ચાલો આની એક તો થઈ ગયા, આની વચ્ચે બંધ બની ગયો, એટલે આવી રીતનું થયું. જો આ ઓક્સિજન જેની અંદર આયરી આ લોન પેર, આયરી આઈ લોન પેર જેની અંદર બબ્બે ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજન અને આઈ હાઇડ્રોજન. ચાલો આવી રીતનો આકાર જોવા મળ્યો. તો આપણે લખી શકીએ અહીંયા કે અહીં H2O ના અણુમાં બે બોન્ડિંગ પેર અને બે લોન પેર આવેલી છે, બરાબર. બે બોન્ડિંગ પેર છે અને બે શું છે? લોન પેર છે. પછી આપણે લખીએ અહીં લોન પેર વચ્ચેનું અપાકર્ષણ, ખૂબ જ વધારે હોવાથી શું થશે? ખૂબ વધારે છે એટલા માટે બોન્ડિંગ પેર વધુ નજીક, આપણે ડાયરેક્ટ જ લખી દઈએ, ખૂબ વધારે હોવાથી બંધ કોણ 109.28 કડાને બદલે ઘટીને કેટલો થઈ જાય છે? 104.5 થઈ જાય છે, બરાબર. કેટલો? 104.5. પૂરું. ચાલો
બે બોન્ડિંગ પેર છે, બે લોન પેર છે, લોન પેર લોન પેર વચ્ચે અપાકર્ષણ બહુ વધારે હોય એટલે ઈ બોન્ડિંગ પેર ને શું કરે, ધક્કો મારે, ધક્કો મારે એટલે 109 અંશને બદલે કેટલું આવી જાય 104.5. કહેવાનો મતલબ ફરી પાછું ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પૂછાય તો શું આવે, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતના કરેલી છે તમે જુઓ તો, તો કે ભાઈ ઈ તો તમે સમચતુષ્ફલકીય આકારે જ કરેલી છે બરાબર ને, કયા આકારે, સમચતુષ્ફલકીય આકારે, કેમ કે ચાર ને ગોઠવવાના તો ચાર ગોઠવવાના એટલે આવી રીતના જ ગોઠવવાના બરાબર. પણ હવે આકારને જ્યારે ધ્યાનમાં લેવાનો હોય, હવે આકારની વાત થાય છે, જો ફરીથી અહીંયા આકારની વાત થાય છે, આકારની અંદર લોન પેરને ધ્યાનમાં લેવી નહીં, ખાસ નોંધ ત્યાં લખી નાખો તો જરા ખાસ નોંધ, આકાર નક્કી કરવા સમયે, આકાર નક્કી કરતા સમયે લોન પેર ધ્યાનમાં લેવી નહીં. ચાલો આ લોન પેર ને ધ્યાનમાં ન લ્યો તો આવી રીતના ઓક્સિજન નો આકાર, ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન, તો આ આકાર તમે જુઓ તો આમ વળી ગયેલો આકાર લાગે, કેવો લાગે, વળેલો, આમ સીધું હોય એની જગ્યાએ આમ વાકું વળી ગયું છે એટલે એનો આકાર તમને કેવો લાગે છે, વળેલો, અથવા બીજી એને વી આકાર કણ પણ કહેવાય છે, કયો, વી આકાર. ક્લિયર? તો અહીંયા તમારો આ ક્વેશ્ચન પણ પૂરો થાય છે, જોઈ જાઓ પછી, પેલા સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે જે વાત કરવાની છે હું કરી દઉં. ચાલો લેવાઈ ગયો, ઓકે બેટા અહીંયા તમારો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. VACPR નો પહેલો સિદ્ધાંત, પહેલો આપણે લેક્ચર પૂરો કર્યો, ત્રણ લેક્ચર આપણે થશે VACPR ના, તો આજના લેક્ચરની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. આ ત્રણ એક્ઝામ્પલ જે આપણે કરાવ્યા, CH4, NH3 અને H2O, જેની અંદર ટોટલ પેર સરખી જ હતી પણ બધાના આકાર જુદા જુદા હતા, તો એના એની અંદર તમે અહીંયા લોન પેર આવી એના કારણે આકારમાં ડિફરન્સ આવ્યું, તો એ હવે નેક્સ્ટ લેક્ચરમાં તમે ભણવાના છો ડિટેલમાં. અત્યારે જે મેં પહેલું કોષ્ટક કરાવ્યું હતું ને, સૌથી પહેલું કોષ્ટક AB2, AB3, AB4, AB5, AB6 અને AB7 ને હું પછી કરાવી બરાબર. તો આજે છ તમે ભણેલા છો, પાંચ આમ તો પાંચ, એ પાંચ ઉદાહરણોને વ્યવસ્થિતપણે યાદ રાખવાના છે બરાબર. ઉદાહરણ નથી ગોખવાના, કે પેલા પેલાની અંદર ZnCl2 આવે, પછી AB3 આવે તો AlCl3 આવે, એવું નથી ગોખવાનું. તમારે તમને એટલી ખબર હોવી જોઈએ કે AlCl3 ની રચના કરવી છે તો એલ્યુમિનિયમની બાયટમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય, ત્રણ, અને એ ત્રણ ઇલેક્ટ્રોન ક્લોરિનના એક એક ઇલેક્ટ્રોન સાથે પાર્ટનરશિપ કરે તો ત્રણ બોન્ડિંગ પેર બને, તો A અને ત્રણ બોન્ડિંગ પેર એટલે B3 પ્રકારનો અણુ બની ગયો. CH4 છે તો કાર્બનની બાયટમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય અને હાઇડ્રોજનના બધા એક એક ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ કરીને ચાર બોન્ડિંગ પેર બનાવે તો એ અણુ થઈ ગયો AB4 પ્રકારનો. PCl5 ની આપણે વાત કરીએ તો ફોસ્ફરસની બાયટમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન હોય અને ક્લોરિનની બધાને એક એક ઇલેક્ટ્રોનની શેરિંગ કરી અને શું કરે, પાંચ કક્ષકો બનાવે, AB5 પ્રકારનો અણુ બને. તો આ જ આપણે ધ્યાનમાં રાખવાનું છે, એ જે અણુના અણુના ઉદાહરણ છે એ આપણે ગોખવાના નથી, લુઈસ બિંદુની રચના ઉપરથી અણુના આકાર આપણે પ્રેડિક્ટ કરવાના છે, બતાવવાના છે, જે લેક્ચર નંબર 3 માં VACPR ના ત્રીજા લેક્ચરમાં તમે વ્યવસ્થિત શીખશો બરાબર. હું ઘણા બધા એક્ઝામ્પલ તમને કરાવવાનો છું, તો આજના લેક્ચરની વ્યવસ્થિત સ્ટડી કરો. થોડો મોટો છે પણ તેમ છતાં VACPR ના ત્રણેય લેક્ચર મોટા આવશે બરાબર, એટલે ખૂબ પ્રેક્ટિસ કરો, મન લગાવીને અભ્યાસ કરો અને VACPR ના ઘૂંટડા પી જાઓ. ક્લિયર? ચાલો ફરી પાછા મળશું, ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર.